બોલીએ છીએ સદગુરુ મહારાજ કી જય. આજે આ બ્રહ્મને જાણો, મોક્ષને માણો, એના 11મા એપિસોડમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. ત્યારે જિજ્ઞાસુને એક પ્રશ્ન થાય છે કે બ્રહ્મ શેનું બનેલું છે? કેવું કેવો પ્રશ્ન ઉભો થાય છે કે બ્રહ્મ શેનું બનેલું છે? એટલે ત્યાં મહાપુરુષ એના ઉત્તરમાં જણાવે છે કે બ્રહ્મ બ્રહ્મ તત્વનું બનેલું છે. એટલે કે બ્રહ્મ બ્રહ્મ સ્વરૂપી છે. બ્રહ્મ તત્વમાં બ્રહ્મ અને તત્વ એમ બે શબ્દ પ્રયોજાયા છે. તત્વ શબ્દ વિજ્ઞાનની પરિભાષાનો શબ્દ છે. તત્વ એને કહેવામાં આવે છે કે જે સ્વરૂપનો નાશ નથી. સામાન્ય રીતે ભૌતિક વિજ્ઞાનમાં વિજ્ઞાનીઓએ લોહ તત્વ, સુવર્ણ તત્વ જેવા ઘણો તત્વો શોધ્યા છે. મારા ખ્યાલ મુજબ ટોટલ 118 તત્વોની વિજ્ઞાને વાત કરેલી છે. જેનો નાશ નથી તે આકાર બદલે છે, અન્યમાં મિશ્રિત થાય છે, પણ સ્વપ્ન ગુમાવતો નથી. પૃથ્વીમાં ઘણો તત્વો અપ્રગટ રૂપે રહેલો છે. તેમને પ્રાપ્ત કરવા ઘણી મહેનત કરવી પડે છે, પરંતુ પૃથ્વી પંચમહાભૂતોનો સ્થૂળ સ્પર્શ હોવાથી તે પોતે સ્વયં પૃથ્વી તત્વ રૂપે પ્રખ્યાત છે. સાથોસાથ જળ તત્વ અને અગ્નિ તત્વને આપણે નેત્ર દ્રષ્ટિથી પારખી શકીએ છીએ. તો વાયુ તત્વ અને આકાશ તત્વ સૂક્ષ્મ હોવાથી આંખ વડે પરખાતો નથી. વાયુ તત્વનું સ્વરૂપ સ્પર્શ જ્ઞાનથી જ પરખાય છે. તો આકાશમાં ગુંજતો નાદ શબ્દ ગુણ થકી આકાશની પરખ કરાવે છે. આકાશ એ જ અવકાશ છે જે સૌને સમાવી સ્થિત છે. તેના થકી જ બ્રહ્માંડ અને ગતિ શક્ય છે. આ સર્વ પંચભૂત તત્વ સાહજિક રીતે સૌને નિત્ય પ્રાપ્ત છે. જીવાત્માનો સ્થૂળ શરીરો આ પોચ તત્વનું વિભિન્ન મિશ્રણ જ છે. બ્રહ્મ અને બ્રહ્મ તત્વ ભિન્ન નથી, અનન્ય હોવાથી અભિન્ન છે, એક જ છે. આ સ્વરૂપ આદિરહિત અનાદિ છે, તેમજ અંતરહિત અનંત છે, પુરાતન છે, સનાતન છે. તત્વ શબ્દ અવિનાશી પણ સૂચવે છે, જેથી બ્રહ્મને બ્રહ્મ તત્વને અજર અમર અક્ષય ગણવામાં આવે. આ જ તત્વ સાથે જ્યારે પ્રકૃતિ તત્વ જોડાય છે ત્યારે કેવળ બ્રહ્મનું અક્રિયપણું ક્રિયાશીલ બને. જે ઈશ તત્વ નથી, ઈશ્વર નામથી પ્રખ્યાત છે. સૃષ્ટિનું સર્જન, પાલન અને વિલયરૂપ ક્રિયામાં પ્રકૃતિને પ્રધાન તત્વ માનવામાં આવે છે. અને કર્તૃત્વનો જે આરોપ અક્રિય બ્રહ્મ પર આરોપાય છે તેને અધ્યારોપ કહેવાય છે. પ્રકૃતિ તત્વ પણ અવિનાશી છે, જેને પરિણામી નિત્ય માનવામાં આવે છે. તે સ્વયં વિકસે છે અને વિલય પામે છે, જેથી જગત સૃષ્ટિ ક્રમશઃ અવ્યક્તમાંથી સૂક્ષ્મ અને સ્થૂળ રૂપે પ્રગટે છે અને પ્રલય રૂપે વિલીન થાય છે. જ્ઞાન માર્ગમાં બ્રહ્મને પ્રકૃતિથી વિલક્ષણ, અવિકારી અને સર્વાધાર કૂટસ્થ બ્રહ્મ ગણવામાં આવે છે. જે કાર્ય બ્રહ્મ જળ જગતના આધાર, જગત આધાર અને ચેતન પ્રાણ જગતના આધાર હોવાથી પ્રાણધાર તરીકે પ્રખ્યાત છે. પ્રકૃતિ તત્વ માતા સ્વરૂપ છે, બ્રહ્મ તત્વ પિતા સ્વરૂપ છે. બંનેના સાનિધ્યયુક્ત ઈશ તત્વ સર્જક, પાલક અને લયક છે. ભૌતિક તત્વજ્ઞાન ભૌતિક સમૃદ્ધિમાં ઉપયોગી અને આવશ્યક છે, જ્યારે બ્રહ્મ તત્વજ્ઞાન આત્મ ઉન્નતિ માટે ઉપયોગ અને આવશ્યક છે. હવે આગળ જિજ્ઞાસુને એક નવો પ્રશ્ન ઉભો થાય છે કે બ્રહ્મ કોની સાથે જોડાયેલ છે? શું બ્રહ્મ કોની
એની સાથે જોડાયેલ છે. એનો ઉત્તરાપ્ત મહાપુરુષ કહે છે કે બ્રહ્મ કોઈની સાથે જોડાતું નથી, બ્રહ્મ અક્રિય છે, અલિપ્ત છે, એટલે તેનામાં જોડાવાની ક્રિયા સંભવી શકતી નથી. સૃષ્ટિ સર્જન પહેલો અદ્વિતીય એક જ બ્રહ્મનું અસ્તિત્વ હોવાથી તેને કેવલ્ય બ્રહ્મ કહેવામાં આવે છે. આ અવસ્થામાં પ્રકૃતિ બ્રહ્મમાં સુષુપ્ત રૂપમાં જોડાયેલી હોવાથી, લય લીન હોવાથી શાંત અવસ્થામાં કેવલ અદ્વૈતપણું જ હોય છે. પ્રકૃતિ શક્તિને નિત્ય બ્રહ્મ સાનિધ્ય છે જ, પરંતુ શાંત અવસ્થામાં તે અક્રિય જ રહે છે. જ્યારે તેના ક્રિયાશીલ રૂપે કારણ બ્રહ્મ કહેવામાં આવે છે. આ મૂળ કારણરૂપ બીજ પ્રકૃતિ બ્રહ્મ સાનિધ્ય થકી જ ફલિત થાય છે અને વિકસે છે, જેથી સૃષ્ટિ જગતનો પ્રાદુર્ભાવ અને અસ્તિત્વ વિકાસથી જળ ચેતન રૂપ સચરાચર સૃષ્ટિ અવ્યક્ત સત્યમાંથી વ્યક્ત રૂપ સ્વરૂપે પ્રગટે છે. તન્માત્રા બરાબર તત વત્તા માત્રા, એટલે તત તેમાંથી માત્રા, અંશથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ સ્વરૂપ સૂક્ષ્મ અવસ્થામાંથી જ અનુક્રમે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી સ્વરૂપી પંચમહાભૂતો રૂપી તત્વ ઉદ્ભવે છે અને પંચમહાભૂતોના ઉચિત સંમિશ્રણથી સ્થૂળ સૃષ્ટિ રચાતી રહે. જળ સ્થાવર જંગમ જગતને ભોગવવા, તેના જ્ઞાન થકી તેને સમજવા ચેતન સૃષ્ટિ રચાય છે. આ અદ્ભુત રચના અવિરત ચાલતી હોય, અવિનાશી, અસ્વસ્થ, વટવૃક્ષી સંસાર સૃષ્ટિ સર્જાતી રચાતી રહે છે. ખબર પડી ને કે સૃષ્ટિ કઈ રીતે રચાય છે, આ જગત કોણે બનાવ્યું, કોણ ચલાવી રહ્યું છે, એનો અહીંયા ગાડી ફોડ પડી જાય છે. એટલે જરા વારંવાર એક બે વખત રિપીટ કરીને પણ આ વાત સમજજો. શુદ્ધ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે અને પ્રતિબિંબિત ચંદ્ર દેખાય છે, પણ વાસ્તવિક જ્ઞાનમાં ચંદ્ર અને પ્રતિબિંબિત ચંદ્રનો અસ્તિત્વ ભિન્ન છે. કેવું કે વાસ્તવિક જ્ઞાનમાં ચંદ્ર અને એક પ્રતિબિંબિત ચંદ્ર, આ બેનું અસ્તિત્વ ભિન્ન છે. જળના હલન ચલનથી પ્રતિબિંબિત ચંદ્ર હલતો જણાય છે કે જળમાં દેખાતો ચંદ્ર અદશ્ય બને, પરંતુ સત્ય ચંદ્ર તો નિયત જગ્યાએ સ્થિર જ હોય. જ્યાં માયા જળમાં ઝીલાતો બ્રહ્મ સૌનિધ્યનો પ્રતિબિંબ રૂપ આભાસી સ્વરૂપને જગત સૃષ્ટિ માનવામાં આવે છે, તેના સર્જન અને વિસર્જનને માયા સૃષ્ટિ પ્રકૃતિ સૃષ્ટિ ગણવામાં આવે છે. જેમાં શુદ્ધ બ્રહ્મ અલિપ્ત હોવાથી તે સુસ્થિર છે, તટસ્થ છે. કારણ બ્રહ્મની રચનાને કાર્ય બ્રહ્મ કહેવામાં આવે. કાર્ય બ્રહ્મ સ્વરૂપી સૃષ્ટિ મોજ જીવાત્મા બરાબર જીવ વત્તા આત્મા, એની તમે જયારે જો સંધિ જુદી પાડો, જીવાત્મા એટલે જીવ વત્તા આત્મા એટલે કે જીવપણું પામેલો આત્મા. કેવું જીવપણું પામેલો આત્મા એટલે બ્રહ્મંશ, કરતા બની કર્મ કરે છે, તેમજ ભોગતા બની જગતને ભોગવે છે. કર્મ ફળ અનુસાર વિવિધ યોનિમાં વારંવાર જન્મ લે છે અને મૃત્યુ બાદ પુનઃજન્મ ધારણ કરે છે. માનવ જન્મમાં જ પ્રાપ્ત શરીર સ્થિત આત્મા એટલે બ્રહ્મંશ, જે અંતર્યાપી રૂપે પ્રવેશીને સ્થિત છે, તેનું પ્રાણ સાથે જોડાણ, બે પ્રાણાત્મા અંતઃકરણ સાથે જોડાણ હોવાથી, અંતરાત્મા પ્રત્યાત્મા મન સાથે જોડાણ હોવાથી, મનાત્મા બે શરીર સાથે જોડાણ હોવાથી દેહાત્મા શરીરાત્મા રૂપે જ ઓળખાય છે. બહુ જ અહીં જબરજસ્ત મહાપુરુષે વાત કરી છે કે અંતરાત્મા પ્રત્યાત્મા મન સાથે જોડાણ હોવાથી, મનાત્મા દેહ શરીર સાથે જોડાણ હોવાથી દેહાત્મા શરીરાત્મા રૂપે જ ઓળખાય. તેમને ઓળખવા પામવા જ દુર્લભ આ મનુષ્ય દેહ મળે છે.
ભ્રમ જોડાણ જાણે ને જીવન મુક્ત ને ન જાણે તે જગત મુક્ત. આગળ જિજ્ઞાસુને એક નવો પ્રશ્ન ઉદભવે છે, એટલે કહે છે કે ભ્રમ પરમાત્મામાં અને જીવાત્મામાં શું ફરક છે, આ બેના વચ્ચે ફરક શું છે? એટલે મહાપુરુષ ત્યાં ઉત્તર આપતો કહે છે કે જીવાત્મા અને ભ્રમ તત્વરૂપી પરમાત્મામાં ફરક તફાવત જાણવાની ઉત્કંઠતા જ પરમાત્માની જીવાત્મા પ્રત્યેની પરમ કૃપા છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે સખાપણું, કેવું સખાપણું એટલે મિત્રતા, જીવાત્મા અને પરમાત્મા વચ્ચે જે સખાપણું છે સતો તેમનામાં જે સ્પષ્ટ તફાવત છે તે દર્શાવતા ઉપનિષદમાં સુંદર કથા વર્ણન છે. એક જ વૃક્ષ ઉપર બે પંખી જીવાત્મા અને પરમાત્મા સાથે સાથે જ રહે છે, પરંતુ એક પંખી સાદુ ફરકાય છે અને બીજું પંખી ઉદાસીન છે. એટલે કે જીવાત્મામાં, એટલે કે જીવાત્મા પંખી કર્મ કરે છે અને કર્મ ફળ રૂપી સાદુ ભાગ ભોગવે છે, બીજું પંખી છે તે કર્મ અને કર્મ ફળ પ્રત્યે ઉદાસીન છે, તટસ્થ છે, સાક્ષી છે. એટલે મહાપુરુષે ભજનમાં પણ લખ્યું છે, એક ડાળ પર પંખી બેઠ્યું અને મીઠા મીઠા ફળ ખાણી અને સંસાર વળગ્યો સહેજમાં, એ તો દર દર મોહમાં અટવાય સમજી રે જાને જીવ લડા, સમજી રે જાને જીવ લડા. એટલે એ પ્રખ્યાત પ્રાર્થનામાં પણ મારો જીવાત્મા જાણે પ્રભુને પોકારીને સ્વસ્થિતિ દર્શાવતો હોય તેવું કહેવાયું છે કે મુજ મે તુજ મે બસ ભેદ યહી, મે માયા કે હાથો મે માયા તુમારે હાથો મે. અહીં ભક્ત કવિએ જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો ફરક વધુ સ્પષ્ટ રીતે પ્રગટ કર્યો છે કે જીવાત્મા માયાના હાથમાં છે, માયાવશ છે, તેથી જીવાત્માને માયા મોહપાશમાં નચાવે છે, જ્યારે માયા પરમાત્માના હાથમાં છે, પરમાત્માની ઈચ્છા મુજબ માયા પ્રવર્તે છે, માયા પ્રભાવક છે, જીવાત્મા પ્રભાવી છે, જેથી પરમાત્મા માયા મુક્ત છે, માયાથી પર છે અને માયા પતિ છે. જીવાત્માને પરમાત્માના શબ્દમાં ત્રણ સૂક્ષ્મ ઐક્ય સાથે મુખ્ય તફાવત જરૂર જણાઈ આવે છે. જીવાત્મા બરાબર જીવ વત્તા આત્મા અને પરમાત્મા બરાબર પરમ વત્તા આત્મા. આત્મા પણ બંનેમાં છે, પરંતુ જીવાત્મા એ જીવ હોવાથી પોતે અહંકારી યુક્ત કરતા બની કર્મ કરે છે, તેમજ ભોગતા બની ભોગ ભોગવે છે. પરમાત્મામાં પરમ ભાવ હોવાથી તે સદરૂપી બની જીવાત્મા ઉપર અહેતુ કૃપા વરસાવતા રહે છે. તે હનુમંતા બની જીવાત્માની ભૌતિક અને આધ્યાત્મિક ઈચ્છા પરિપૂર્ણ કરતા રહે છે. ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાન સ્પષ્ટ જણાવે છે કે હું જીવાત્મા પુરુષમાં ઉત્તમ પુરુષોત્તમ છું, કેમ કે જીવાત્મા કામના યુક્ત છે, હું નિષ્કામ છું, જીવાત્મા અલ્પજ્ઞ છે તે મને જણાતો નથી, જીવાત્મા અલ્પજ્ઞ છે તે મને જાણતો નથી, પરંતુ હું સર્વજ્ઞ છું, સૌને જાણું છું. વધુ સૂક્ષ્મપણે વિચારીએ તો આપણે સૌ જરૂર જાણીએ છીએ કે જીવાત્મા અશક્ત છે, પરમાત્મા સર્વશક્તિમાન છે. જીવાત્મા ત્રિગુણી પ્રકૃતિને આધીન છે, પરમાત્મા ગુણાતીત છે, અંશરૂપી જીવાત્મા પરિમિત છે, પરમાત્મા અપરિમિત છે. અજ્ઞાન વડે જીવાત્મા પોતાને પરમાત્માથી પૃથક માને છે, દ્વૈત અનુભવે છે અને દુઃખી થાય છે. ઉપાસક જીવાત્મા જ્યારે ઉપાસ્ય રૂપ પરમાત્માની ઉપાસના કરે છે, નજીક રહે તો જેમ ચંદનના વૃક્ષની નજીક રહેનાર વૃક્ષ
સમાંતરે સ્વયં ચંદનરૂપી બની જાય છે, ત્યારે જીવાત્મા પ્રથમ આત્મ સાક્ષાત્કાર કર્યા બાદ પરમાત્માને પામે છે અને નિત્ય બ્રહ્માનુભૂતિ થકી મોક્ષાવસ્થા એટલે જીવન મુક્તાવસ્થાને પ્રાપ્ત કરે છે. કેટલું સરળ ભાષામાં જીવન મુક્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરવી એના વિશે અહીંયા ખૂબ જ સારી રીતે મહાપુરુષોએ ફોડ પાડ્યો છે. એટલે આગળ હવે જિજ્ઞાસુને એક નવો પ્રશ્ન ઉદ્ભવે છે કે ભ્રમ તત્વરૂપી પરમાત્મામાં અને જીવાત્મામાં બેના વચ્ચે શો ફેર છે? કેવું? ભ્રમ તત્વ સ્વરૂપી પરમાત્મા અને જીવાત્મા આ બંના વચ્ચે શો ફેર છે? એટલે મહાપુરુષ ઉત્તર આપે છે કે જીવાત્મા અને ભ્રમ તત્વ સ્વરૂપી પરમાત્મામાં ફક્ત અજ્ઞાનીને જ ભેદ જણાય છે. જેને સમુદ્ર અને સમુદ્રમાંથી જ પેદા થતો, લહેરાતો, ઉછળતો તરંગ મોજાઓમાં ફરક દ્વૈત જણાય છે તે તેની અજ્ઞાનતા જ છે. જ્ઞાની જન સમજ છે કે જ્ઞાની જન સમજે છે કે સમુદ્ર અને તરંગ જુદા નથી, એક જ છે, ભાસમાન પણ ક્ષણિક છે. એટલે સમુદ્ર અને એની લહેરો બે એક જ છે. એટલે મહાપુરુષે ભજનમાં કહ્યું છે કે મન તું સમુદ્રની લહેરો સમાન છે, લહેરો સમતામાં સમુદ્ર દેખાય, બીજું રે નથી બોલતો મન તું અડગેરું, ક્યોયાથણાય બીજું રે નથી બોલતો. એટલે ભૌતિક જગતમાં જીવવા માટે દરેક જીવાત્માની અન્નની અગત્યતા રહે છે, પરંતુ પ્રવર્તમાન સમાજમાં સ્વાદિપ્રિય માનવી પાઉભાજી, રગડા પાઉ, વડા પાઉ તેમજ કટલેસ, સેન્ડવીચ, પીઝા, બર્ગર જો હજુએ તેઓ આરોપતો રહે છે. ઉપરોક્ત વાનગીમાં વિભિન્ન સ્વાદ છે, સુગંધ છે, પરંતુ દરેક વાનગીમાં સામ્ય ધરાવે છે પાઉ. આવી જ રીતે વિભિન્ન જણાતા જગતમાં સૌનો આધાર એક પરમાત્મા છે, જે જળ જગતનો જગદાધાર અને ચેતન પ્રાણનો પ્રાણાધાર છે. પ્રકૃતિના ભ્રમ સાથેના ઐક્યને કારણ ભ્રમ એટલે ઈશ્વર પરમાત્મા કહેવામાં આવે છે, જે સૃષ્ટિના સર્જક પાલક હોવાથી જીવાત્માનો પણ સર્જનહાર અને પાલનહાર છે. સાથોસાથ જીવાત્મા સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાથી નિત્ય જોડાયેલો રહે છે. વ્યષ્ટિ સ્વરૂપ જીવાત્મા સમષ્ટિ સ્વરૂપ પરમાત્માનો અંશ હોવાથી શાસ્ત્રોમાં તેમના સંબંધ અને સ્વરૂપને સ્પષ્ટ સમજાવવા વિભિન્ન નામ પ્રયોગ કરાયા છે. સ્થૂળ જગતના જાગૃત અવસ્થાના અભિમાની જીવાત્માને વિશ્વાત્મા કહેવાય છે અને સમષ્ટિ જગત વ્યાપી પરમાત્માને વિરાટેશ્વર કહેવાય છે. સૂક્ષ્મ જગતના સ્વપ્નાવસ્થાના અભિમાની જીવાત્માને તેજલાત્મા કહેવાય છે અને સૂક્ષ્મ જગતના સંચાલક સમષ્ટિ પરમાત્માને હિરણ્યગર્ભ કહેવાય. કારણ, જગતનો સુષુપ્તાવસ્થા નિંદ્રાવસ્થાનો અભિમાની જીવાત્મા પ્રજ્ઞાત્મા તરીકે પ્રખ્યાત છે, તો કારણ બ્રહ્મનો સમષ્ટિ જગત વ્યાપી ઈશ્વર જ પરમાત્મા તરીકે કહેવાય છે. ભાવરૂપ ભિન્ન પણ બંનેનો સંબંધ અતૂટ તેમજ કાયમી અને નિત્ય છે. જીવાત્મા પરમાત્માનો અંશ હોવાથી સર્વજ્ઞ અલ્પાંશ છે, જેથી તે શુદ્ધ નથી, કેમ કે ત્રિકોણી પ્રકૃતિનો સાથ હોવાથી મલિન જણાય છે. પરમાત્મા સર્વજ્ઞ છે, જ્યારે જીવાત્મા અલ્પજ્ઞ છે, પોતાનું સ્વરૂપ અજ્ઞાન દશામાં જાણી શકતો નથી. જ્ઞાનરૂપ તપ પ્રાપ્ત કરવા માટે અજ્ઞાન દશાને ત્યજવી જ. શિલ્પી જ્યારે પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે ત્યારે જેમ વધારાના નકામા પથ્થર ભાગને દૂર કરી
સુંદર મૂર્તિ સર્જી છે તેમ દરેક જીવાત્માએ આદર્શ શિલ્પી બની પોતાના પથ્થર સમાન જળ જીવનમાં તમોગુણ અને રજોગુણને બિનઉપયોગી માની અવશ્ય ત્યજવા પડે છે. કામ ક્રોધ લોભ મોહને દૂર કરવા પડે, પ્રમાદનો ત્યાગ કરી પ્રબળ પુરુષાર્થ કરવો પડે છે. જો સ્વજીવનમાંથી વિવેક જ્ઞાન દ્વારા અસતને હટાવે તો આપોઆપ સતરૂપ મૂર્તિ ઉપસી આવે છે, કારણ કે સૌની બ્રહ્મ પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે જ, જરૂર રહે છે. અજ્ઞાન દશાને દૂર કરવાની જરૂર છે. અહીંયા આજે અભ્રમ નિદાણો મોક્ષ નિર્માણોના 11મા એપિસોડ એટલે 11મા અધ્યાયને આજ અહીંયા પરિપૂર્ણ કરે છે. આપ સૌ મોક્ષો ને આ દાસાનુદાસ મહેન્દ્રરામના જય ગુરુમાં જય ગુરુ.